નમસ્કાર દર્શક મિત્રો, સાહિત્ય મંચ માણાવદર પ્રેરિત પુસ્તક પરબ માણાવદર ફરી એક વખત આપની સમક્ષ એક નવા જ વ્યક્તિ વિશેષ સાથે. આજે આપણા મહેમાન છે ડોક્ટર પંકજભાઈ જોશી. ડોક્ટર પંકજભાઈ જોશી ને આપણે આવકારીએ છીએ. માણાવદરમાં છેલ્લા ઘણા વર્ષોથી તબીબ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત લાયન્સ ક્લબના તેઓ 4 વખત પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને સક્રિય રીતે લાયન્સ ક્લબ સાથે જોડાયેલા છે. આજે આપણે ડોક્ટર પંકજભાઈ જોશી પાસેથી એમના કેટલાક સંસ્મરણો તથા લાયન્સ ક્લબ વિશેની વાત આપણે જાણશું. સાહેબ, અમે આવકારીએ છીએ આપને. થેન્ક યુ. ખાસ કરી અને તબીબ ક્ષેત્રમાં જયારે આપ જોડાયેલા છો ત્યારે મને પૂછવાનું મન થાય કે આપે જયારે શિક્ષણ મેળવ્યું અને એક ડોક્ટર જયારે બન્યા ત્યારે તે વખતની કેટલીક વાતો કે જે કદાચ કોઈને ખબર ન હોય તે દર્શકો સમક્ષ વહેંચવા વિનંતી છે. જયારે હું અભ્યાસ કરતો હતો ત્યારે માણાવદરમાં એક સરકારી હાઈસ્કૂલ, પછી તાલુકા શાળા, કન્યા શાળા, આ 3 જ સ્કૂલ હતી. સરકારી સ્કૂલ સિવાય આજના જે વિદ્યાર્થીઓને લાભ મળે છે ટ્યુશન ક્લાસનો, એ તો અમે વિચાર્યું હતું કે ક્યાં ક્લાસ ક્યાં ટ્યુશન ક્લાસ. બધું જ નોલેજ અમારે હાઈસ્કૂલના ટીચર જે અભ્યાસ કરાય એમાંથી જ મેળવવાનો રહેતો હતો. ટ્યુશન ક્લાસની વાત જ અલગ હતી, એ તો અત્યારે ક્યાંય જોવા જ નતું પડતું કે કેવા ટ્યુશન ક્લાસ. અને ત્યારે 1-7 ધોરણ તાલુકા શાળામાં, 8-10 ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો. એનાથી વધારે અભ્યાસ માટે જૂનાગઢ જવાનું રહેતું હતું અને સંપૂર્ણ અભ્યાસ હાઈસ્કૂલના ટીચરના અભ્યાસમાં જ કરવાનો રહેતો હતો. બરાબર છે સાહેબ. હું માનું છું કે અત્યારે જે ટેકનોલોજી છે તેવી ટેકનોલોજી એ સમયમાં નહોતી, તેમ છતાં પણ આપે તબીબી ક્ષેત્ર પસંદ કર્યું તો એની પાછળ આપના પરિવારમાંથી કોઈની પ્રેરણા હોઈ શકે કે આપની જેવી ઈચ્છા હતી કે તબીબ બની અને લોકોની સેવા કરવી છે? ખરેખર મારી ઈચ્છા એન્જિનિયર થવાની હતી, પણ મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે હું ડોક્ટરી લાઈન મેડિકલ લાઈન લઉં, એટલા માટે મેં મેડિકલ લાઈન પછી પસંદ કરી અને આગળ. ખૂબ સરસ. દર્શક મિત્રોને જણાવીએ કે માણાવદર ખાતે શાક માર્કેટ જેવા ધમધમતા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી સાહેબ જે છે એ પોતાની સેવા આપી રહ્યા છે. તો સાહેબ, આપની પાસે જે દર્દીઓ આવે છે તેમાં વધુ પડતા જે કોમન જેમને કહી શકાય તો તેવા રોગોમાં શું ખરેખર સાવચેતી રાખવી જોઈએ એવો એક સંદેશ અમને આપશો? અત્યારના યુગમાં લોકોને દરેક બાબતની, દરેક વસ્તુની અતિશયોક્તિ ભરેલી છે. કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ પાસે છે તો એનો એ ઉપયોગ ખૂબ જ અતિશયોક્તિ ભેરો કરે છે. એમાં ખૂબ લિમિટેશન લાવવાની જરૂર છે. મોબાઈલ, ટીવી, મોટરસાયકલ, ફોર વ્હીલ કે પછી ખાણીપીણી, દરેક બાબતમાં આજકાલના લોકો ખૂબ જ અતિશયોક્તિ ભેરું કામ કરે છે અને આગળ વધે છે. એમાં થોડીક બ્રેક મારવાની જરૂર છે, એમાં થોડુંક લિમિટેશન લાવવાની જરૂર છે. ખાસ કરીને અત્યારે વિચાર્યા વગર વ્યસન લગભગ ને થઈ ગયા છે. એક વ્યક્તિને વ્યસન હોય મિત્રને, એ બીજાને ત્રીજાને એ વ્યસન આપે છે, એટલે વ્યસન કોમન થઈ ગયું છે. અત્યારે હું પેશન્ટ મારી પાસે આવીને પૂછું કે કઈ વ્યસન નથી ને, કે ના ના સાહેબ, ફક્ત માવા ખાવ છું. હવે માવાને વ્યસન નથી માનતા, એટલે વ્યસન ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે, કાબુ કરવાની જરૂર છે અને એના વિશે થોડી અવેરનેસ આપવાની જરૂર છે કે વ્યસન કેટલું ડેન્જર છે. બરાબર છે. બિલકુલ સાહેબ, હું એ જાણવા માંગીશ કે છેલ્લા કેટલા વર્ષોથી આપ સતત માણાવદરમાં તબીબી વ્યવસાય ક્ષેત્રે સેવા આપી રહ્યા છો? 1982 થી સતત માણાવદર ખાતે આપ છો. એ પેલા મારા ફાધર હતા, એ જગ્યાએ 82 થી હું બેઠો છું. એમનું પણ માણાવદર ખાતે ખૂબ જ સારું જે છે એ ઉમદા કાર્ય રહ્યું છે અને લોકો આજે પણ તેમની સેવા માટે યાદ કરી રહ્યા છે.
દર્શક મિત્રોને હું જણાવીશ કે ડોક્ટર પંકજભાઈ જોશી ઘણા વર્ષોથી લાયન્સ ક્લબ જેવી એક સતત સેવાકીય કાર્યો કરતી સંસ્થા સાથે જોડાયેલા રહ્યા છે અને ચાર વખત તેઓ પ્રેસિડેન્ટ, હું ન ભૂલતો હોઉં તો ચાર વખત પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે. સાહેબ, અમે જાણવા માંગીશું લાયન્સ ક્લબના હેતુઓ, એમના કાર્યો અને ખાસ કરીને માણાવદર ખાતે લાયન્સ ક્લબ શું કાર્યરત છે, તો દર્શક મિત્રોને લાયન્સ ક્લબ વિશે પરિચય આપવા વિનંતી. લાયન્સ ક્લબની સ્થાપના 67 સાલમાં થઈ. ડોક્ટર એલ કે પંચોલી સાહેબ જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં હતા એને સ્થાપના કરી, ત્યારે એમાં પછી ડોક્ટર સોસાણી સાહેબ, ડોક્ટર વીડી પટેલ, રોજીવાડિયા સાહેબ, અન્ય બીજા ઘણા મેમ્બરો જોડાયા. એ જ વખતે શરૂઆતમાં જ લગભગ 67 મેમ્બરો થઈ ગયેલા અને લગભગ અત્યાર સુધીમાં લાયન્સ ક્લબ છેલ્લા 50 વર્ષથી સતત માણાવદરમાં સેવા આપી રહી છે. ખૂબ સરસ, ખૂબ સરસ. એટલે આ લોકો જે હતા, ડોક્ટર સરસાણી સાહેબ છે, વીડી પટેલ સાહેબ છે, રોજીવાડિયા સાહેબ છે, એને પોતાના જીવનના લગભગ 50 વર્ષ સેવાકીય પ્રવૃત્તિઓમાં લાયન્સ ક્લબ પાછળ આપેલા છે. લાયન્સ ક્લબ અલગ અલગ ઘણા વખતથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. વધુ વિસ્તારથી કહીશ તો બહુ સમય જશે. મુખ્ય મુખ્ય એના સેવાકીય પ્રવૃત્તિ કહું છું. લાયન્સ ક્લબ સર્વરોગ નિદાન કેમ્પ, નેત્રયજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ, આવા બધા અલગ અલગ જુદા જુદા સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એમાં સૌથી શરૂઆતમાં તમને વાત કરું તો જે કોમ્પ્લિકેટેડ કેસ હોય એવા ટોન્સિલનો કેમ્પ કરેલો, માણાવદરમાં રેફરલ હોસ્પિટલના ટોન્સિલનો કેમ્પ કરેલો, ત્યાંના ઓપરેશન થિયેટરમાં ત્યાં જ ઓપરેશન કરેલા, ઓપરેશન સાથેનો ટોન્સિલનો કેમ્પ કરેલો. જુનાગઢ શ્રી પીપલિયા સાહેબ આવેલા, અત્યારે જે ડોક્ટર રક્ષ રક્ષિતભાઈ પીપલિયા છે એના ફાધર, એમણે અહીંયા ઘણા ટોન્સિલના ઓપરેશન કરેલા સાવ ફ્રી ઓફ ચાર્જ. ત્યાર પછી નેત્રયજ્ઞની શરૂઆત કરેલી. નેત્રયજ્ઞ માટે હવે ફેકો પદ્ધતિ આવી ગઈ છે, ત્યારે ફેકો પદ્ધતિ નહોતી, ટાંકાથી જ ઓપરેશન થતો. તો એના માટે ખાસ રાજકોટથી અધર્યુ સાહેબ આવતા, વીરનગરથી અધર્યુ સાહેબ અહીંયા પોતે આવતા, અહીંયા રેફરલ હોસ્પિટલમાં એનું ઓપરેશન કરતા દર્દીનું, અને સામે કન્યાશાળાનો વિભાગ છે ત્યાં દર્દીઓને અઠવાડિયા સુધી રાખતા અને એની સારવાર આપતા, આ પ્રમાણે કેમ્પ કરતા. ત્યાર પછી ધીમે ધીમે આ ફેકો પદ્ધતિ આવી ગઈ અને લગભગ અમે આવતીકાલે જ એક કેમ્પ છે, નેત્રયજ્ઞ છે, 428માં. ઓહો, મતલબ કે 428 જેટલા માત્ર નેત્રયજ્ઞના જ કેમ્પો લાયન્સ ક્લબ વતી થયા છે અને લગભગ 6000 ઉપરાંત ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ અમે કરાવી આપ્યું છે. ખૂબ સરસ. અને બધા જ કેમ્પોમાં કોઈ પણ દર્દી પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સાથે સાથે હમણાં છેલ્લા 4 મહિનાથી આયુર્વેદ રોગ અને સારવાર કેમ્પ પણ સાથે કરીએ છીએ. આયુર્વેદિક નિદાન કરી આયુર્વેદિક ડોક્ટરો આવે છે અને એની દવાઓ આયુર્વેદિક પણ મફત આપવામાં આવે છે. અચ્છા સાહેબ, હું એ જાણવા માંગીશ કે લાયન્સ ક્લબ માણાવદર છે તો લાયન્સ ક્લબનું તો આખું એક ગ્રુપ છે, તો આપ જે છે અન્ય શહેરો સાથે પણ એ લાયન્સ ક્લબ જે છે એની સાથે જોડાયેલા હશો અને એમની મીટિંગ્સ ને બધું થતું હશે કે? હા, અમારે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ થતી હોય છે. લાયન્સ ક્લબ 323232J ના સૌરાષ્ટ્રના ઝોનમાં માણાવદર આવે છે અને 2 મહિને અમારી લાયન્સ ક્લબની ડિસ્ટ્રિક્ટની કોન્ફરન્સ થતી હોય છે અને એમાં ત્યાં બધા અમે સાથે મળીએ છીએ. દરેક ક્લબ પોતાની પ્રવૃત્તિઓને ત્યાં એક બરાબર ચિતાર આપે છે. તો સાહેબ, હું એ પૂછવા માંગીશ કે લાયન્સ ક્લબ જયારે આરોગ્ય ક્ષેત્રે તો આટલી બધી સરસ પ્રવૃત્તિઓ કરી રહી છે અને છેલ્લા 50 વર્ષોથી, તો શિક્ષણ ક્ષેત્રે પણ માણાવદર ખાતે લાયન્સ ક્લબ, લાયન્સ સ્કૂલ જે છે એ છે, એના વિશે પણ થોડી વાત દર્શક મિત્રોને કહીએ. એ કરો સ્કૂલની વાત, એ પહેલા એક આરોગ્ય ક્ષેત્રની એક વાત રહી ગઈ કે માણાવદર ક્ષેત્રમાં, માણાવદર તાલુકા ક્ષેત્રમાં પોલિયોના બહુ કેસ જોવા મળતા હતા. એ વખતે ગવર્મેન્ટ પોલિયો ઓરલ ડ્રોપ કે એવું કઈ આપતા નહોતા કે પહોંચી શકતી નહોતી, એના માટે જુનાગઢ, રાજકોટ એ ડ્રોપ પીવડાવવા માટે બાળકોને જવું પડતું હતું. તે વખતે લગભગ 1975 ની સાલથી અમે ઓરલ ડ્રોપ પાવાનું શરૂ કરેલું, મહિનામાં એકવાર,
અને એ ઓરલ ડ્રોપ અમે બોમ્બે થી પ્લેનમાં ખાસ કેશોદ મંગાવતા, કેશોદ થી ઓરલ ડ્રોપ અમે અહીંથી માણસ મોકલીને મંગાવતા હતા અને લગભગ 80,000 બાળકોને આ ઓરલ ડ્રોપ આપેલા 15 વર્ષ સુધી. એ 15 વર્ષ સુધી ઓરલ ડ્રોપ કોઈ એક પણ બાળક પાછો ગયો નથી ડ્રોપ પાડ્યા વગર. અને ત્યાર પછી પીએચસી માં ગવર્મેન્ટ તરફથી આપવામાં આવ્યા ત્યારથી બંધ કર્યું. આ એક અમારી એક મોટી સિદ્ધિ બિલકુલ, કારણ કે જ્યારથી શરૂઆતમાં જ જાગૃતિ લઈ આવી અને આટલા બધા બાળકો સુધી આ સતત આ કામ પહોંચાડવું એ ખરેખર બહુ જ, અને પરિણામ પણ એ જોવા મળ્યું હતું કે પોલિયોના કેસ ખૂબ જ ઓછા થઈ ગયા હતા. બરાબર છે, બિલકુલ એ વખતે બિલકુલ. સાહેબ, શિક્ષણ વિશેની જે વાત હતી એ વિશે પ્રકાશ કંઈક વાગણી હતી. શિક્ષણમાં લાયન્સ ક્લબે પહેલા શરૂઆતમાં ગવર્મેન્ટ હાઈસ્કૂલ હતી એમાં સંખ્યા વધારે હતી એટલે લાયન્સ ક્લબે પોતાના સ્વખર્ચે ત્યાં એક આખી સામે બિલ્ડિંગ બનાવી અને આપી દીધેલી. ત્યાર પછી કન્યા શાળામાં સંખ્યા વધારે હતી, ક્લાસ બહુ ઘટતા હતા ત્યારે પણ ત્યાં સામે 4 કે 5 રૂમની બિલ્ડિંગ બનાવી અને તેને આપેલી. ત્યાર પછી લાયન્સ ક્લબને વિચાર આવ્યો કે આપણે પોતે પોતાની સ્કૂલ ચાલુ કરીએ. ત્યારે માણાવદર તાલુકા ક્ષેત્રમાં કોઈ પ્રાઇવેટ સ્કૂલ નહોતી, સર્વપ્રથમ લાયન્સ ક્લબ ની ચાલુ થઈ. અચ્છા, અંદાજે સાહેબ કેટલા વર્ષો થયા હશે લાયન્સ ક્લબ ને? લાયન્સ ક્લબ ને છેલ્લા 50 વર્ષથી સેવા આપે છે. આ સ્કૂલ બાબતમાં 40-એક જેટલા વર્ષો, 35-એક વર્ષથી લગભગ સ્કૂલ ની ચાલુ છે. એમાં શરૂઆત અમે બે ક્લાસ ભાડે રૂમ રાખી અને શરૂઆત કરેલી. ત્યાર પછી જેમ સંખ્યા વધતી ગઈ એમ બીજું બિલ્ડિંગ લીધું. ત્યાર પછી અમારો સ્વખર્ચે સ્કૂલનું બિલ્ડિંગ બનાવ્યું અને ધીમે ધીમે કરી હાલમાં 1 ધોરણથી 12 સાયન્સ સુધીના લગભગ 1500 વિદ્યાર્થીઓ અમારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અને સ્કૂલની એક સફળતાની વાત કરું તો ગયા વર્ષે અમને લાયન્સ ક્લબને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મળેલો અને 1 લાખ રૂપિયા મળેલા પુરસ્કાર. એ જ પ્રમાણે જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ મળેલો અને 2 લાખ રૂપિયા પુરસ્કાર મળેલા રાજ્ય કક્ષાએ. રાજ્ય કક્ષાએ પેલા જિલ્લા કક્ષાએ પછી રાજ્ય કક્ષાએ દ્વિતીય એમાં 2 લાખ રૂપિયા મળેલા. એટલે આ અમારી સ્કૂલની સિદ્ધિ છે. બિલકુલ, ખૂબ. અને ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર અને સારી સારી પોસ્ટ ઉપર અત્યારે છે, રાજકોટમાં છે, જૂનાગઢમાં છે. અને આનંદની વાત એ છે કે હાલમાં અમારા 2 મેમ્બર એવા છે ડોક્ટર કે જે લાયન્સ ક્લબમાં ભણીને ડોક્ટર બન્યા છે. એક ડોક્ટર શુક્લ સાહેબ અને ડોક્ટર સુરેજા છે, ડેન્ટિસ્ટ. એ બંને અમારી સ્કૂલમાંથી પાસ થઈ અને ડોક્ટર બન્યા છે. અને અત્યારે અમારે પાછા જ લાયન્સ ક્લબમાં સેવા આપવા માટે આજથી જ જોઈન્ટ થયા છે, નવા મેમ્બર બન્યા છે. અને આજે અમારો સોગંદ વિધિ ઇન્સ્ટોલેશન સેરેમની પ્રોગ્રામ હતો અને નવી ટીમની આજે અમારે સોગંદ વિધિ થઈ છે. ખૂબ સરસ સાહેબ, લાયન્સ ક્લબ વિશેની, લાયન્સ સ્કૂલ વિશેની આપે ઘણી સારી માહિતી આપી. પુસ્તક પરત માણાવદર આપ જાણો છો એમ, છેલ્લા 5-1 માસથી અમે લોકો માણાવદર ખાતે નિઃશુલ્ક લાયબ્રેરી શરૂ કરી છે અને વધુમાં વધુ વાંચકો જોડાય. શ્રી પાડેલિયા સાહેબ પણ જે છે એમાં સેવા આપી રહ્યા છે. તો આજના વિદ્યાર્થીઓ માટે, વાંચન માટે આપ શું સંદેશ આપશો? વિદ્યાર્થીઓનું વાંચન ખરેખર ઘણે ખૂબ જ ઓછું થઈ ગયું છે મોબાઈલ આવ્યા પછી. એક સારું પુસ્તક 100 સારા મિત્રની ગરજ સારે છે. બિલકુલ. એટલે જો પુસ્તક સારું વાંચવાની કે સારા પુસ્તકો વાંચવાની જો થોડી ઘણી ટેવ રાખી હોય તો ઘણું સારું રહેશે વિદ્યાર્થીઓ માટે. ફક્ત મોબાઈલનો સમય વધારે પડતો ઉપયોગ, અતિશયોક્તિ ભેરો ઉપયોગ કરવાને બદલે પુસ્તકોનું થોડું વાંચન રાખે તો વધારે સારું રહેશે. બિલકુલ. દર્શક મિત્રો, સાહેબને એક તબીબી ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર એ પછીથી એમના રસના એક વિષય છે. તેઓ અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ કે સાહેબ, આપ સંગીતમાં પણ જે છે એ સંગીત સાથે પણ જોડાયેલા છો અને હું માનું છું ત્યાં સુધી ગઝલો અને જૂના ગીતો આપને ખૂબ ગમે છે. સુર મંદિર સંસ્થા સાથે આપ ટ્રસ્ટી મંડળમાં પણ જોડાયેલા છો, કારોબારી સમિતિમાં. તો સુર મંદિર સંસ્થા વિશે અને માણાવદર ખાતે એ બાબતે થોડી વાત અમને કહેશો. સુર મંદિરનો વિચાર અમારા દવાખાનાથી શરૂઆત થઈ
ડોક્ટર દેજી તન્ના સાહેબ અને હું લગભગ સાંજે અમારી બાજુમાં દવાખાનું છે એટલે તન્ના સાહેબ સાંજે લગભગ મારા દવાખાને આવતા એમાં અમારે બંનેનો વિચાર થયો કે આવો કંઈક સૂર મંદિરનું કંઈક આયોજન કરીએ અને લોકોને સાથે એકઠા મળી મહિનામાં એકાદ વાર કંઈક મનોરંજન બધાને મળે એવું વિચારીએ. ત્યારથી પછી બધાને ધીમે ધીમે સભ્યો સૂર મંદિરના વૈધા અને દર વર્ષમાં 3-4 પ્રોગ્રામ એવા સારા કરીએ છીએ કે દરેક સૂર મંદિરના સભ્યોને થોડું મનોરંજન મળે, આનંદ મળે અને એ સાથે એ બાને થોડા એકઠા થાય, મળે અને આનંદ રહે. બિલકુલ. દર્શક મિત્રો, આજે આપણે માણાવદરના નામાંકિત તબીબ એવા ડોક્ટર પંકજભાઈ જોશી સાથે મળી અને એમના સંસ્મરણો તાજા થયા, એમની સાથે આપણને પણ ઘણું બધું જાણવા મળ્યું, ખાસ કરી અને આજે આરોગ્ય બાબતે શું કાળજી લેવી જોઈએ એ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે તેમના જે અનુભવો પરથી તેમણે વિદ્યાર્થીઓ માટે જે સંદેશ આપ્યો એ પણ ખૂબ જ અમૂલ્ય સંદેશ છે અને આ ઉપરાંત લાયન્સ ક્લબ વિશે આજે આપણે ઘણી બધી માહિતી મેળવી છે ત્યારે સાહિત્ય મંચ માણાવદર પુસ્તક પરબ માણાવદર વતી સાહેબ અમો ખૂબ ખૂબ આભારી છીએ કે આજે આપે આપનો અમૂલ્ય સમય ફાળવી અને અમોને ઘણી બધી માહિતી આપી છે. આ તકે અમો આપના આભારી છીએ. વ્યક્તિ વિશેષ દ્વારા કાજી સાહેબ જે બધાનો પરિચય આપે છે એ બદલ, આજે મને જે આમંત્રણ આપ્યું એ બદલ કાજી સાહેબનો ખૂબ આભાર માનું છું. આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર.